નમસ્કાર મિત્રો સર્વા જે વિદ્યાર્થીઓ એમ એમ તૈયારી કરી રહ્યા છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મિત્રો આવી જ રીતે કન્ટિન્યુ જે છે એ વિડીયો જોતા રહેજો જેથી તમને વિભાગ બી એસેટી જે છે એની અંદર મિત્રો પૂરેપૂરા માર્ક તમે મેળવી શકો આજે પાર્ટ નંબર સાત જોવાના છીએ હવામાન આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન પ્રથમ પેલો પ્રશ્ન છે દિવસનું મહત્તમ તાપમાન ક્યારે હોય છે મહત્તમ એટલે વધારે તાપમાન જે છે દિવસમાં ક્યારે હોય છે તો બપોરે એટલે કે ડી સાચું છે નીચેના પૈકી કયું લક્ષણ પેગવીન નું છે તો મિત્રો જાળીદાર જે છે એ પગ ધરાવે છે કયા પ્રદેશમાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ હોય છે તો જે ધ્રુવીય પ્રદેશ જે છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ત્યાં મિત્રો છ મહિના દિવસ અને છ મહિના રાત્રિ હોય છે હવામાનનો ઘટક નીચેના પૈકી કોને ગણી શકાય નહીં તો આબોહવા જે છે તેને ન ગણી શકાય ઉષ્ણ કટિબંધના આવેલા દેશ નીચેના પૈકી કયો છે તો મલેશિયા મિત્રો વધુમાં વધુ શેર કરજો જેથી શ્રેષ્ઠ શિક્ષણ ગુજરાતના છેવાડા સુધી પહોંચી શકે પ્રશ્ન નંબર છ શું છે તો મિત્રો સાચો જવાબ આવે છે સી લાંબી અને મોટી ચાંચવાળું જે છે પક્ષી છે જેને ટઉકાન કહે છે ધ્રુવ પ્રદેશમાં જોવા મળતું પ્રાણી નીચેનામાંથી નીચેના પૈકી કયું છે તો સફેદ રીંછ જે છે એ સફેદ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે નીચેના પૈકી કઈ લાક્ષણિકતા વર્ષાવનમાં રહેતા હાથીઓની નથી તો રૂપેરી રી કેસવાળી જે છે એમની મિત્રો લાક્ષણિકતા નથી લાંબા સમય સુધી નોંધાયેલ સરેરાશ હવામાનને શું કહે છે તો એને મિત્રો આબોહવા કહેવાય ભારતના કયા ભાગમાં વિશ્વવૃત્તીય વર્ષાવન આવેલા છે તો આસામનો જે પશ્ચિમ ઘાટ જે છે મિત્રો ત્યાં વિશ્વવૃત્તીય વર્ષાવન આવેલા છે ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર અગિયાર હવામાનમાં થતા ફેરફારો શાના કારણે થાય છે તો સૂર્યના કારણે થાય છે નીચેના પૈકી કયું પ્રાણી વિશ્વવૃત્ત પ્રદેશમાં જોવા મળતું નથી વિષવૃત્ત એટલે મિત્રો પૃથ્વીના વચ્ચે વચ્ચે જે આવેલું વૃત્ત છે તે તો પેગવિન જે છે એ મિત્રો જોવા મળતું નથી હાથીનો પ્રિય ખોરાક કયો છે તો વૃક્ષની છાલ નીચેના પૈકી કઈ લાક્ષણિકતા સિંહ જેવી પોછડી ધરાવતા વાનરની નથી તો સાચો જવાબ આવે છે સી દંત સૂળ પ્રશ્ન નંબર પંદર લગભગ કેટલા વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે તો પચીસ વર્ષ જે છે એટલા મિત્રો લાંબા ગાળો જે હવામાન છે તેને આબોહવા કહેવાય છે ધ્રુવ પ્રદેશમાં શિયાળાની ઋતુમાં તાપમાન કેટલું નીચે હોઈ શકે છે તો સાડત્રીસ સેલ્સિયસ સુધી તાપમાન જે છે માઇનસ હોઈ શકે છે પ્રશ્ન નંબર સત્તર કયો વિકલ્પ વિશ્વવૃત્તિય પ્રદેશને

થી સ્થળાંતર કરીને ભારતની અંદર કઈ જગ્યાએ આવે છે તો રાજસ્થાન અને હરિયાણાની અંદર આવે છે પૃથ્વીની સપાટીના આશરે કેટલા ભાગ ઉપર વર્ષા વનો આવેલા છે તો 0.06% પોઈન્ટ છ ટકા જે છે એટલા ભાગ ઉપર મિત્રો વર્ષા વન આવેલા છે સામૂહિક સ્થળાંતર કરનારા પક્ષીઓ દિશા નક્કી કરવા માટે શેનો ઉપયોગ કરે છે તો મિત્રો આપેલા તમામ એટલે કે ત્રણેય પૃથ્વી પરના સીમાચિહ્ન સૂર્ય અને તારા અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ત્રણે ત્રણનો ઉપયોગ કરી અને તેઓ સ્થળાંતર કરે છે નંબર વરસાદ માપવાના સાધનને શું કહે છે તો તેને વર્ષા માપક સાધન કહે છે કઈ પ્રજાતિના વાનર જમીન પર ભાગ્યે જ આવે છે તો બીયડ એપ જે છે એ મિત્રો ભાગ્યે જ જમીન ઉપર આવે છે

તો ગરમ અને ભેજવાળી છે કારણ કે દરિયા કિનારે આવેલી છે રેડ આઈ ફોગ ક્યાં રહે છે તો એ વૃક્ષ ઉપર રહે છે તો મિત્રો પાઠ નંબર સાત પણ અહીંયા આપણે પૂરો કરી દીધો છે ત્યાર પછીનો પાઠ નંબર આઠ પવન વાવાઝોડું અને ચક્રવાત જોવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં